કે જ્યારે રાજપૂતોને જરૂર પડી હતી ત્યારે ચારણ આવ્યું, ઉદાની રાજલ, સોયા બાટીની પીઠળ અને સોખડાજીની વરૂડી આય. તો આજે આપણે એવા જ ધામ વરૂડી ધામે આવ્યા છીએ કે જ્યારે રાન અવગણ છે એ જાહલની વારે જતા હતા ત્યારે રસ્તામાં પસાર થતા ત્યારે વરલા નીચે માં વરૂડી રમતા હતા. વરલા નીચે વરૂડીમાં, ઝટુકલીમાં અને ચરૂડીમાં તને એ રમતા હતા ત્યારે રાન અવગણ ઘોડી પર અસવાર હતા ને વરૂડીમાં એ તેમના દુખડા લીધા લાંબા હાથ કરીને. ત્યારે રા નવગણને વિચારે કે આ તો સાત સાત માં જગદંબાનો અવતાર લાગે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ વરૂડી માતાજીના મંદિરે. આજે આપણે વરૂડી ધામે આવ્યા છીએ તો વરૂડી માનો આખો ઇતિહાસ આપણે જાણીશું. પૂજારી શ્રી પાસે તો કેટલા વર્ષથી પૂજા કરે છે અને વરૂડી માનો આખો ઇતિહાસ જાણીશું.
પહેલા તમારું નામ જણાવો. મારું નામ છે અશોક અગ્રાવત. રામાનંદી સાધુ છે. અત્યારે હાલમાં પાંચમી પેઢી છે. ને વરુડીમાંનો ઇતિહાસ કયો તો રા નવઘણનો ઇતિહાસ છે. જ્યારે રા નવઘણ એની બેન જાહલ સિંધમાં એટલે પાકિસ્તાનમાં છોડાવવા જતો હતો, આ વરુડીમાંના એ નેસ હતા. અને વરુડીમાં એ રા નવઘણને રોકી આવડી કુડીમાં ખીર બનાવી આખા લશ્કરને જમાવી દીધો. એ ઇતિહાસ છે. પછી આમાં વચમાં બેઠા જટુકલી માતાજી કહેવાય છે. એ બાજુમાં વડ છે. વડને હલાવી પાંદડામાંથી જમવા માટે પાતર એટલે થાળીની વ્યવસ્થા કરી હતી. અને આનીકોટના ચરુડી કહેવાય છે. ત્રણ બેનું છે. ચરુડીમાં એ હાંડો ભરી ગાગર આબી જામ રાખી હવ માણસોએ હાથ ધોઈરા ચરુ કરાવ્યું એટલે એનું નામ ચરુડી પડ્યું. પછી સિંધમાં ગયા. હંમેશ સુમરાને મારીને પાછા આવેલા. એટલે વરુડી માતાજીએ રા નવઘણને કીધું કે હવે તું જૂનાગઢ જા, હું નહીં આવું. ત્યારે તું મને સમરીશ ત્યારે હું ત્યાં હાજર થઈશ. અત્યારે હાલમાં મારી નજર હું તારા ઉપર જૂનાગઢ ઉપર રાખું છું. એટલે આ દ્રષ્ટિ અત્યારે હાલમાં જૂનાગઢ ઉપર છે. બીજું કે જ્યારે હમીર સુમરાને મારવા ગયા ત્યારે સિંધના ચોકીદાર પથાપીર કહેવાય છે એને વરુડી માતાજીએ સમજાવી ભાઈ કરી. અને જ્યારે અહીંયા સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે વરુડી માતાજી એને ભાઈ કરીને સાથે લઈ આવ્યા છે. એની દરગાહ અહીંથી 200 મીટરની રેન્જમાં. હવે વરુડીમાંના કેટલા કેટલા પરચા છે? મેં વાત સાંભળી છે કે દર વર્ષે એક ત્રિશુલ માતાજીના મંદિરમાં નીકળે છે, એને શું હકીકત છે? અત્યારે હાલમાં આ ત્રિશુલ છે. આપણે બધે તુલસીનો કિયારો હોય, અહીંયા માતાજીની દયાથી ત્રિશુલની વાડી ત્રિશુલનો કિયારો કહેવાય છે. અહીંયા જમીન છે. દર વર્ષે કુદરતી વર્ષમાંથી એક જમીનમાંથી ઉત્પન્ન થાય. બીજા બધા નાના મોટા રહ્યા. વર્ષમાં ચોખાના દાણા જેટલા વધે એ એનો હયાત પર છો. અમે જોયું નથી. અમારી અત્યારે પાંચમી પેઢી છે. કે દિવસે નીકળે છે, ક્યારે નીકળે છે એ ખ્યાલ નથી. નવરાત્રિમાં એક દિવસની છૂટ હોય ત્યાં બધા બહાર કાઢી સાફસૂફ કરી પૂજાપાઠ કરી પછી આને સિંદોર લગાવી તેમાં ત્યારે એક સાવ કોરું ત્રિશુલ નીકળે ત્યારે અમને ખ્યાલ આવે વર્ષમાં એક નીકળ્યું. કેદી નીકળ્યું, ક્યારે નીકળ્યું એ ખબર નથી પડતી. માતાજીના સાક્ષાત પરચા કહી શકે ને? હા, સાક્ષાત પરચા. અને માતાજીની માનતા અત્યારે આ લોકો કરે છે. 1 કિલો ઘીની માનતા હોય તો 2 કિલો ડબલ માનતા ચડે. 1 એના ભાઈ પઠાપીરની માનતા થાય ને 1 વરુડી માની થાય. એટલે માનતા કોઈ પણ કરે ઘીની 1 કિલો ની કરી હોય તો 2 કિલો ડબલ ચડાવે. ડબલ ચડાવે કેમ કે પઠાપીર બાજુમાં છે, એને પણ ચડાવે. વરુડી માતની જય. વરુડી માતની જય. ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.